गणेशाय नमः। पयोव्रतनी व्रत कथा। श्री सुखदेव जी कहे छे, हे परिशिष्ट देवो, जयरे आ प्रमाणे नासी जाइने संताई गया अने देत्योए स्वर्ग पर अधिकार मेळवी लीधो त्यारे देवोना माता आदितिने घणों दुःख थयुं। तेओ अनाथ जेवा थई गया हता। एक वार घणा दिवसो पछी परम प्रभावशाळी कश्यप मुनिनी समाधि तूटी त्यारे तेओ अदितिना आश्रममां आव्या। तेमणे जोयुं के त्यां नथी तो सुख शांति के नथी कोई प्रकारनो उत्साह के आनंद उमंग। हे परीक्षित, જ્યારે તેઓ ત્યાં જઈને આસન પર બેઠા અને અદિતિને વિધિપૂર્વક તેમના સત્કાર કર્યા ત્યારે તેમણે પોતાના પત્ની અદિતિને, કે જેમના મુખ પર ઉદાસીનતા છવાયેલી હતી, તેમને કહ્યું, હે કલ્યાણી, શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો પર કોઈ આફત તો નથી આવીને? ધર્મનું પાલન તો બરાબર થઈ રહ્યું છે ને? કાળના વિકરાળ જડબામાં પડેલા લોકોનું કશું અમંગળ તો નથી થઈ રહ્યું ને? હે પ્રિયા, ગૃહાશ્રમમાં તો જે લોકો યોગ નથી કરતા તેમને પણ યોગનું ફળ આપે છે। આ ગૃહાશ્રમમાં રહેવાનો ધર્મ, અર્થ અને કામના સેવનમાં કોઈ પ્રકારનો વિઘ્ન તો નથી નડ્યું ને? એવું પણ સંભવિત છે કે તમે કુટુંબના ભરણ પોષણમાં વ્યસ્ત હો, ત્યારે અતિથિ આવ્યા હોય અને તમારા તરફથી સન્માન પામ્યા વિના પાછા વળી ગયા હોય, તમે ઉપસ્થિત થઈને તેમના સત્કાર કરવામાં અસમર્થ રહ્યા હો, આવા કોઈ કારણે તો તમે ઉદાસ નથી થઈ રહ્યા ને? જે ઘરમાં પધરાયેલા અતિથિને જળ માત્રથી પણ સત્કાર કરવામાં આવતો નથી અને તેઓ એમને એમ જ પાછા વળી જાય છે, તે ઘરો ખરેખર જ ગીધડાના નિવાસસ્થાન જેવા છે। હે પ્રિયા, સંભવ છે કે મારા બહાર ચાલ્યા ગયા પછી ક્યારેક તમારું ચિત્ત ઉદ્ગીન રહ્યું હોય અને જે તે સમયે તમે ભવિષ્યથી અગ્નિમાં હવન ન કર્યો હોય। સર્વદેવમય ભગવાનના મુખ છે, બ્રાહ્મણો અને અગ્નિ જો ગ્રહસ્થા બંનેની પૂજા કરે તો સમસ્ત કામનાઓ પૂરી કરનાર લોકોની પ્રાપ્તિ થાય છે। હે પ્રિયા, તમે આમ તો હંમેશા પ્રસન્ન રહો છો, પણ તમારા ઘણા લક્ષ્મણોથી હું જોઈ રહ્યો છું કે આ સમયે તમારું ચિત્ત અસ્વસ્થ છે। તમારા બાળકો તો સકુશળ છે ને? અદિતિએ કહ્યું, હે ભગવાન, બ્રાહ્મણો ગાયો ધર્મ અને તમારી આ દાસી બધા સકુશળ છે। હે મારા સ્વામી, આ ગૃહાશ્રમમાં જ અર્થ, ધર્મ અને કામની સાધના પરમ સહાયક છે। હે પ્રભુ, તમારા નિરંતર સ્મરણ અને કલ્યાણની કામનાને લીધે મેં અગ્નિ, અતિથિ, સેવકો, ભિક્ષુકો અને અન્ય યાચકોને યથાસંભવ આદર કર્યા છે। હે ભગવાન, જ્યારે તમારા જેવા પ્રજાપતિ મને આ પ્રમાણે ધર્મપાલનનો ઉપદેશ કરી રહ્યા હોય ત્યારે ભલા મારા મનમાં એવી કઈ કામના હોઈ શકે કે જે પૂરી ન થાય? હે આર્યપુત્ર, સમસ્ત પ્રજા ભલે ને પછી તે સત્વગુણી, રજોગુણી કે તમોગુણી હોય, તે તમારી જ સંતતિ છે। કેટલાક તમારા સંકલ્પથી તો કેટલાક તમારા શરીરથી ઉત્પન્ન થયેલા છે। હે ભગવાન, એ તો નિસંદેહ વાત છે કે તમે બધા સંતાનો, ભલે ને તે અસુર હોય કે દેવતા, સૌ પ્રત્યેક એક સમાન ભાવ રાખો છો। તમે સંભાવી છો તો પણ સ્વયં પરમેશ્વર પણ પોતાના ભક્તોની અભિલાષા પૂર્ણ કરતા રહે છે। હે સ્વામી, હું તમારી દાસી છું, તમે મારા કલ્યાણનો વિચાર કરી। હે મર્યાદા પાલક પ્રભુ, શત્રુઓને અમારી સંપત્તિ અને રહેવાના સ્થાન સુધા બધું છીનવી લીધું છે, તમે અમારું રક્ષણ કરો। બળવાન દૈત્યોએ મારા ઐશ્વર્ય, ધન, યશ અને પદને પડાવી લીધા છે તથા અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે। આ પ્રમાણે હું દુઃખના સાગરમાં ડૂબી રહી છું। અમારું ભલું કરનાર તમારાથી ચડિયાતું બીજું કોઈ નથી, તેથી મારા હિતકાર સ્વામી, તમે સમજી વિચારી પોતાના સંકલ્પથી મારા કલ્યાણો કોઈ એવો ઉપાય કરો કે જેનાથી મારા પુત્રોને તે બધી વસ્તુઓ ફરીથી મળી જાય। શ્રી સુખદેવજી કહે છે, અદિતિ જ્યારે કશ્યપજીને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેઓ થોડા વિસ્મય પામ્યા અને બોલ્યા, ઘણા આશ્ચર્યની વાત છે, ભગવાનની માયા કેવી પ્રબળ છે! આ સઘળું જગતના સ્નેહના દોરાથી બંધાયેલું છે, ક્યાં પંચભૂતોથી બનેલું આત્માનું શરીર અને ક્યાં પ્રકૃતિથી પરાત્મા, નથી કોઈનું કોઈ પતિ કે નથી પુત્ર કે નથી સંબંધી, મોજ મનુષ્ય નજાવી રહ્યો છે। હે પ્રિયા, તમે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન પોતાના ભક્તોને દુઃખરનારા જગદુરુ ભગવાન શ્રી વાસુદેવના આરાધન કરો, તેઓ દિનજનોને પ્રત્યે અનુકંપાશીલ છે, શ્રીહરિ અવશ્ય તમારી કામનાઓ પૂર્ણ કરશે। મારો એવો દ્રઢ મત છે કે ભગવાનની ભક્તિ ક્યારે ફોકટ જતી નથી, આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી। અદિતિએ પૂછ્યું, હે ભગવાન, હું જગદીશ્વર ભગવાનની આરાધના કઈ રીતે કરું કે જેથી સત્ય સંકલ્પ તો પ્રભુ મારા મનોરથ પૂર્ણ કરે? હે પતિદેવ, હું પોતાના પુત્રો સહિત ઘણું દુઃખ ભોગવી રહ્યું છું, તો તે પ્રભુ જેનાથી મારા પર સત્વરે પ્રસન્ન થઈ જાય તેવી તેમની આરાધના વિધિ મને બતાવો। કશ્યપજીએ કહ્યું,
हे देवी, मने જ્યારે સંતાન પ્રાપ્તિની કામના થઈ હતી ત્યારે મેં ભગવાન બ્રહ્માજીને આ જ પ્રશ્ન કર્યો હતો. ભગવાને પ્રસન્ન કરનાર જે વ્રત તેમણે મને ઉપદેશ કર્યો હતો તે હું તમને કહી સંભળાવું છું. ફાગણ માસના શુક્લ પક્ષના 12 દિવસ સુધી માત્ર દૂધ જ પીવું, પરમ ભક્તિપૂર્વક ભગવાન કમલનયનની પૂજા કરવી, અમાસના દિવસે જો મળી શકે તો સવારે સુવરે ખોદેલી માટીથી પોતાના શરીરને ચોળી નદીમાં સ્નાન કરવું, તે સમયે આ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. હે પૃથ્વીદેવી, પ્રાણીઓના સ્થાન આપવા ઈચ્છાથી વારા ભગવાનને રસાતલમાંથી તમારો ઉદ્ધાર કર્યો હતો, તમને મારા નમસ્કાર છે. તમે મારા પાપોનો નાશ કરી દો. ત્યારબાદ પોતાના નિત્ય અને નૈતમિક નિયમોનું આચરણ સંપન્ન કરી એકાગ્રચિત્તે મૂર્તિ, વેદી, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુદેવના રૂપમાં ભગવાનની પૂજા કરવી. હે પ્રભુ, આમ સર્વશક્તિમાન છો, અંતર્યામી અને આરાધનીય છો, સગડા પ્રાણીઓ આપના અને આપના સગડા પ્રાણીઓમાં નિવાસ કરો છો, તેથી જ આપને વાસુદેવ કહે છે. આપ સમસ્ત ચરાચર જગતના અને તેના કારણના પણ સાક્ષી છો. હે ભગવાન, આપને મારા નમસ્કાર છે. આપ અવ્યક્ત અને સૂક્ષ્મ છો, પ્રકૃતિ અને પુરુષ રૂપે પણ આપ જ વિદ્યમાન છો. આપ 24 ગુણોને જાણનારા અને ગુણોની અસંખ્ય કરનાર સંખ્યાશાસ્ત્રના પરવક છો. આપને મારા નમસ્કાર છે. આપ તે યજ્ઞ છો કે જેના પાણી અને ઉદાનીય એ બે કર્મો મસ્તક છે. પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે 3 સમય 3 ચરણ છે. 4 વેદ, 4 શૃંગ છે. ગાયત્રી વગેરે 7 છંદ 7 હાથ છે. એ ધર્મય વૃષભરૂપ યજ્ઞ વેદો વડે પ્રતિપાદિત થયેલા છે અને તેમાં આત્માસમ આપ જ છો. આપને મારા નમસ્કાર છે. આપ જ લોક કલ્યાણ કરનાર શિવ છો અને આપ જ પ્રલય કરનાર રુદ્ર છો. સમસ્ત શક્તિઓને ધારણ કરનાર પણ આપ જ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત વિદ્યાઓના અધિપતિ તેમજ સગળા ભૂતોના સ્વામી છો. આપને મારા નમસ્કાર છે. આપ જ સૌના પ્રાણ છો અને આપ જ આ જગત સ્વરૂપ પણ છો. આપ યોગ્ય કારણ છો. સ્વયં યોગ અને તેનાથી મળનારું ઐશ્વર્ય પણ આપ જ છો. હિરણ્યગર્ભ, આપને મારા નમસ્કાર છે. આપ જ આદિદેવ છો, સૌના સાક્ષી છો. આપ જ નરનારાયણ ઋષિના રૂપમાં પ્રગટ સ્વયં ભગવાન છો. આપને મારા નમસ્કાર છે. આપનું શરીર મરકતમણી જેવું સાંભળું છે. સમસ્ત સંપત્તિ અને સૌંદર્યોના દેવી લક્ષ્મીજી આપના સેવિકા છે. હે પિતાંબરધારી કેશવ, આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ બધા પ્રકારના વરદાન આપનારા છો. વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ છો. આપ જીવોને એકમાત્ર વરણ કરવા યોગ્ય છો અને આ જ કારણે ગીર વિવેકી મનુષ્ય પોતાના કલ્યાણ માટે આપને ચરણવદની ઉપાસના કરે છે. જેમના ચરણકમળોની સુગંધ પ્રાપ્ત કરવા લાલસાથી સમસ્ત દેવો અને સ્વયં લક્ષ્મીજી પણ જેમની સેવામાં રત રહે તે ભગવાન મારા પર પ્રસન્ન થવો. હે પ્રિયા, ભગવાન ઋષિકેશનું આહવાન પહેલાં જ કરી લેવું, પછી આ મંત્ર વડે પાથી આચમન વગેરે સાથે શ્રદ્ધાપૂર્વક મનચોળી પૂજા કરવી, ગંતમાળા વગેરેથી પૂજા કરી ભગવાનને દૂધથી સ્નાન કરાવવું, ત્યારબાદ વસ્ત્રો, યજ્ઞોપવિત આભૂષણ, પાથી આચમન, ગંતુપ વગેરે વડે દ્વાદાક્ષર મંત્રથી ભગવાનની પૂજા કરવી. જો શક્તિ હોય તો દૂધમાં રાંધેલા તથા ઘી અને ગોળ મેળવેલા ડાંગરના ચોખાનું નૈવેદ્ય ધરાવવું અને દ્વાદક્ષ મંત્ર સહિત તેમનો હવન કરવો. તે નૈવેદ્ય ભગવાનના ભક્તોમાં વેચી દેવું અથવા પોતે જ લેવું. આચમન અને પૂજન કર્યા પછી તાંબુલ નિવેદિત કરવું, 108 વાર દ્વાદક્ષ મંત્રનો જાપ કરવો અને સ્તુતિ વડે ભગવાનનું સ્તવન કરવું. પ્રદક્ષિણા કરી ખૂબ પ્રેમ અને આનંદથી જમીન પર આળોટી દંડવન પ્રણામ કરવા, નિર્માલ્ય માથે ચડાવવું અને પછી દેવતાઓનું વિસર્જન કરવું. પછી ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને યથાયોગ્ય રીતે ખીર ભોજન કરાવવું, દક્ષિણા વગેરે આપી તેમનો સત્કાર કરવો. ત્યારબાદ તેમની આજ્ઞા લઈ શેષ બચેલું અન્ન પોતાના ઈષ્ટમિત્રો સાથે પોતે ગ્રહણ કરવું. તે દિવસે બ્રહ્મચાર્યપૂર્વક રહેવું અને બીજે દિવસે સવારે સ્નાન વગેરે પરવરી પવિત્રપૂર્વક કહેલા વિધિ પ્રમાણે એકાગ્રતિત થઈને ભગવાનની પૂજા કરવી. આ પ્રમાણે વ્રત જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી દૂધથી સ્નાન કરાવી દરરોજ ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજામાં આદરભાવ રાખી કેવળ પયવ્રત રહીને આ વ્રત કરવું જોઈએ. અગાઉની જેમને દરરોજ હવન કરવું જોઈએ અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું જોઈએ. આ પ્રમાણે પયવ્રતનું આચરણ કરતા રહીને 12 દિવસ સુધી દરરોજ ભગવાનની આરાધના, હોમ હવન અને પૂજન કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. ફાગણ સુધી પડવાના દિવસથી શરૂ કરી તેરસ સુધી બ્રહ્મચાર્ય રહેવું, પૃથ્વી પર સુવું અને ત્રિકાળ સંધ્યા કરવું, અસત્ય ન બોલવું, પાપીઓ સાથે વાતચીત કરવી નહીં, પાપ વિષયક ચર્ચા કરવી નહીં, નાના મોટા બધા પ્રકારના ભોગોનો ત્યાગ કરવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવું નહીં અને ભગવાનની આરાધનામાં વ્યસ્ત રહેવું. તેરસને દિવસે વિધિ જાણનાર બ્રાહ્મણો દ્વારા સત્સોકિક વિધિથી ભગવાન શ્રી વિષ્ણુનું પંચામૃત સ્નાન કરાવવું. તે દિવસે ધનનો સંકોચ છોડીને ભગવાનની મહાપૂજા કરવી જોઈએ. દૂધની ખીર બનાવી ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. અત્યંત એકાગ્રચિત્તે તે રાંધેલી ખીર વડે ભગવાનનું જન કરવું જોઈએ અને તેમને પ્રસન્ન કરનારું ગુણયુક્ત તથા સ્વાદિષ્ટ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ જ્ઞાન સંપન્ન રાજાને અને ઋતુવેજાને વસ્ત્રો, આભૂષણો, ગાયો વગેરેનું દાન કરી સંતુષ્ટ કરવા જોઈએ. હે પ્રિયા, આપને પણ ભગવાનની જ આરાધના સમજવી જોઈએ. હે પ્રિયા, આચાર્ય અને ઋતુવેજ
તો શુદ્ધ સાત્વિક અને ગુણયુક્ત ભોજન કરાવવું જોઈએ, બલકે બીજા બ્રાહ્મણોને પધારેલા અતિથિઓને પણ પોતાની શક્તિ પ્રમાણે ભોજન કરાવવું જોઈએ. ગુરુ અને ઋતુવેદને યથાયોગ્ય દક્ષિણા આપવી જોઈએ. ચાંડાલ વગેરે કે જેઓ આપમેળે જાવી ચડ્યા હોય તે બધા તથા ગરીબ અંતના અશક્ત મનુષ્યોને પણ અંદાન વગેરેથી સંતુષ્ટ કરવા જોઈએ. જ્યારે બધા લોકો જમી પરવારે ત્યારે બધાને સત્કાર ભગવાનને પ્રસન્નતાનું સાધન સમજી પોતાના ભાઈબંધુઓ સાથે સ્વયં ભોજન કરવું પડવાની તિથિથી શરૂ કરી ત્યારે સુધી દરરોજ નૃત્ય ગીત ગાન વાન સ્તુતિ સ્વસ્તિ વાચન અને ભગવાનની લીલા કથાઓ વડે ભગવાનનું પૂજન કરવી અને કરાવી. હે પ્રિયા, આ વ્રત ભગવાનની શ્રેષ્ઠ આરાધના છે. આ વ્રતનું નામ પયોવ્રત છે. બ્રહ્માજીએ મને જેવું બતાવ્યું હતું તેવું જ મેં તમને કહી બતાવ્યું. હે દેવી, તમે ભાગ્યશાળી છો, પોતાની ઇન્દ્રિયો વશ કરનારી. શુદ્ધ ભાવે તમે શ્રદ્ધા જીતે આ વ્રતનું સમ્યકપણે અનુષ્ઠાન કરો અને એના વડે અવિનાશી ભગવાનનું આરાધન કરો. હે કલ્યાણી, આ વ્રત ભગવાન એ સંતુષ્ટ કરનારું છે તથા સર્વજ્ઞ અને સર્વવ્રતના નામે જાણીતું છે. આ વ્રત સગડા તપોનો સાર છે અને સગડા દાનોમાં મુખ્ય દાન છે. જેમના થકી ભગવાન પ્રસન્ન થાય તે જ સાચા નિયમ, તે જ ઉત્તમ એવું છે. તે જ વાસ્તવમાં તપદાન વ્રત અને યજ્ઞ છે. તેથી હે દેવી, તમે સ્વયં અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરો. ભગવાન સત્વરે તમારા પર પ્રસન્ન થશે અને તમારી અભિલાષા પૂરી કરશે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિ અત્યંત સાવધાનપૂર્વક 12 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું. પોતાની બુદ્ધિથી સારથી બનાવી મનને લગામથી તેણે ઇન્દ્રિય દુષ્ટ ગોળાઓને પોતાના વશમાં કરી એક ક્રિષ્ટ બુદ્ધિથી તે ભગવાન શ્રી પુરુષોત્તમનું ચિંતન કરતા રહ્યું. તે મેણક્રભાવે પોતાના મનને સર્વાત્મા ભગવાન શ્રી વાસુદેવને સંપૂર્ણપણે જોડી પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. તેથી ભગવાન શ્રી પુરુષોત્તમ તેમના સમક્ષ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. હે પ્રિય પરીક્ષિત, તે ભગવાન પિતાંબર ધારણ કરેલું હતું અને ચારે ભુજાઓમાં શંખ ચક્ર કદા અને પદ્મ ધારણ કરેલા હતા. પોતાની સમક્ષ ભગવાન એકાકી પ્રગટ થયેલો જોઈ અદિતિ આદરપૂર્વક ઊભા થઈ ગયા. પછી પ્રેમ વિહળ થઈને તેમણે ભગવાનને દંડવત પ્રણામ કર્યા. ઊભાથી હાથ જોડી તેમણે ભગવાનની સ્તુતિ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંખોમાં આનંદના આંસુ ઉભરાઈ આવતા તેના બોલી કહી શકાયું નહીં. આખું શરીર પુલકિત થઈ ગયું. દર્શન થતા આનંદ ઉલસો લીધે તેના અંગોમાં રોમાંચ થવા લાગ્યો અને તે ચૂપચાપ ઊભા રહ્યા. હે પરીક્ષિત, દેવી અદિતિ પોતાના પ્રેમપૂર્વક નેત્રોથી લક્ષ્મીપતિ વિશ્વપતિ ભગવાન શ્રી યજ્ઞેશ્વરને પ્રમાણે નિહાળી રહ્યા હતા કે જાણે તેમને નેત્રોમાં હમણાં જ પી જશે. ત્યારબાદ તે અત્યંત પ્રેમથી ગદગદ વાણી ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અદિતિએ કહ્યું, આપ યજ્ઞના સ્વામી છો, સ્વયં યજ્ઞ પણ આપ જ છો. હે અચ્યુતમ, આપના ચરણકમળને આશ્ચર્ય લઈ લોકો ભવસાગરથી તરી જાય છે. આપના યશનું કીર્તન શ્રવણ પર સંસારમાં તારનારું છે. આપના નામથી શ્રવણ માત્રથી કલ્યાણ થાય. હે આદિપુરુષ, જો આપના શરણે આવ્યા છીએ અને તમામ વિપત્તિઓ આપ નાશ કરી દો છો. હે ભગવાન, આપ દિનજનોના નાના છો, આપ અમારું કલ્યાણ કરો. આપ ઈશ્વરની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કર છો અને વિશ્વરૂપે આપ જ છો. પોતે અને હોવા છતાં પણ આપ સ્વચ્છંદપૂર્વક અનેક શક્તિઓ અને ગુણોને સ્વીકારી લો છો અને આપ હંમેશા પોતાના સ્વરૂપ સ્થિત રહો છો. નિત્ય નિરંતર વૃદ્ધિ પામતા પૂર્ણ જ્ઞાન વડે આપના હૃદય અંધકારને નષ્ટ કરતા રહો છો. હે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, હે અનંત, આપ જ્યારે પ્રસન્ન થઈ જાઓ છો ત્યારે મનુષ્યને બ્રહ્માજીનું દીર્ઘાયુષ તેમના તેવું દિવ્ય શરીર પ્રત્યેક અપિષ્ટ વસ્તુ અતુલ્ય ધન સંપત્તિ સ્વર્ગ પૃથ્વી પાતાળ યોગની સમસ્થિતિઓ અર્થધર્મ કામરૂપી ત્રણે પુરુષાર્થ અને નિર્મળ જ્ઞાન સુધા પ્રાપ્ત થઈ જાય છે તો પછી શત્રુઓ પર વિજય પ્રાપ્ત વગેરે કામનાઓ છે તેમની સિદ્ધ થવા મળશે. તો કહેવાનું જ શું? શ્રી સુખદેવજી કહે, હે પરીક્ષિત અતિથિ, જ્યારે ભગવાન શ્રી કમલની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને તેમની ગતિવિધિ જાણનાર ભગવાને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, દેવીના માતા, હે દીદી, તમારા ચિરકાલીન અભિલાષા હું જાણું છું. શત્રુઓને તમારા પુત્ર ઈશ્વરે પડાવી લીધું છે અને તેમના લોકમાંથી કાઢી મૂક્યા છે. યુદ્ધમાં તમારા પુત્રોને મદોન્મત્ત અને બળવાન અસુરોને જીતીને વિજયની પ્રાપ્તિ કરી છે અને તે તેમની સાથે રહી એવી તમારી ઈચ્છા છે. તમારી ઈચ્છા એવી પણ છે કે તમારા ઇન્દ્ર વગેરે પુત્રો શત્રુઓને મારી નાખે અને એ રીતે તેમના સબ પાસે જઈને તેમને રડતી દુઃખી સ્ત્રીઓ તમે પોતાની આંખે જુઓ. હે દીતિ, તમે ઈચ્છો છો કે તમારા પુત્રો ધન સંપત્તિ અને બળશક્તિમાં સમૃદ્ધ થઈ જાય, તેમની કીર્તિ અને તેમનું ઐશ્વર્ય તેમને ફરીથી પ્રાપ્ત થઈ જાય તથા તેઓ સ્વર્ગ પર અધિકાર મેળવી લઈને પહેલાંની જેમ વિહાર કરે. પરંતુ હે દેવી, મારું એવું માનવું છે કે તે અસુર સેનાપતિઓ અત્યારે જીતી શકાય તેમ નથી, કારણ કે ઈશ્વર અને બ્રાહ્મણો અત્યારે તેમને અનુકૂળ છે. અત્યારે જો તમે તેમની સાથે યુદ્ધ કરવા આવે તો તેથી સુખ મળવાની કોઈ આશા નથી. આમ છતાં હે દેવી, તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ઘણો પ્રસન્ન છું. તેથી મારા આ બાબતમાં કોઈને કોઈ ઉપાય વિચારવો જ પડશે, કારણ કે તમે કરેલી મારી આરાધના વ્યર્થ તો
ન જ થવાની જોઈએ। આ આરાધના શ્રદ્ધા પ્રમાણે ફળ અવશ્ય મળે છે। તમે પોતાના પુત્રોના રક્ષણ માટે વિધિપૂર્વક પયોવ્રતની અનુષ્ઠાનથી મારી પૂજાને સ્તુતિ કરી છે, તેથી એ સ્વરૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનોનું રક્ષણ કરીશ। હે કલ્યાણી, તમે પોતાના પતિ કશ્યપજી મને એ જ રૂપે રહેલો જુએ અને તે નિષ્પાપ પ્રજાપતિની સેવા કરો। હે દેવી, કોઈ પૂછે તો પણ આ વાત બીજાને બતાવશો નહીં, કારણ કે દેવતાઓનું રહસ્ય જેટલું ગોપનીય રહે તેટલું તે સફળ થાય છે। શ્રી સુખદેવજી કહે છે, આટલું કહીને ભગવાન ત્યાં જંતર ધ્યાન થઈ ગયા। તે સમયે સ્વયં ભગવાન પોતાના ઘરમાં જન્મ લેશે એ જાણી અદિતિ કૃતકૃત્ય અનુભવવા લાગ્યા। અરે, આ કેટલી દુર્લભ વાત છે! તે અત્યંત પ્રેમથી પોતાના પતિ કશ્યપજીની સેવા કરવા લાગ્યા। કશ્યપજીને સપ્તદર્શી હતા, તેઓની આંખોમાં કોઈ વાત અણદેખી રહેતી ન હતી। પોતાના સમાધિ યોગથી તેમણે જાણી લીધું કે ભગવાનનો અંશ પોતામાં પ્રવિષ્ટ થઈ ગયો છે। ત્યારે જેમ વાયુ દ્વારા લાકડામાં અગ્નિ પ્રગટ થાય, તેવી જ રીતે કશ્યપજીના તેજ દ્વારા ભગવાન અદિતિના ઘરમાં પધાર્યા। જ્યારે બ્રહ્માજીએ આ વાત જાણ થઈ અદિતિના ઘરમાં સ્વયં અવિનાશી ભગવાન સ્થિત થયા છે, ત્યારે તેઓ ભગવાનના રહસ્યમય નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્માજીએ કહ્યું, સમગ્ર કીર્તિનો આશ્ચર્ય, હે ભગવાન, આપની જય થાઓ અનંત શક્તિઓના અતિષ્ઠાન, હે પ્રભુ, આપના ચરણોમાં મારા નમસ્કાર છે, હે બ્રહ્માદેવ, હે ત્રિગુણાનાયક, આપના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે, ઋષિના પુત્ર રૂપે પ્રગટનારા અને વેદોના સમસ્ત જ્ઞાનથી પોતાની અંદર સમાવિષ્ટ રાખનારા હે પ્રભુ, વાસ્તવમાં આપત્સવના વિધાતા છો, આપને હું વારંવાર નમસ્કાર કરું છું। આ ત્રણેય લોક આપની નાભીમાં રહેલા છે, ત્રણેય લોક પર વૈકુંઠ આપ નિવાસ કરો છો, જીવોના અંતકણમાં આપ સદૈવ વિરાજમાન રહો છો, એવા સર્વવ્યાપક આપ વિષ્ણુને હું નમસ્કાર કરું છું। હે પ્રભુ, આપ જ સંસારમાં આદિ અને અંત છો, તેથી જ મધ્ય પણ છો, એ જ કારણે વેદ અનંત શક્તિ પુરુષારૂપ આપનું વર્ણન કરે છે। જે મૂંડું ઝરણું પોતામાં પડેલા તણકલાને વહાવી લાય છે, તેવી જ રીતે આપ કાળરૂપે સંસારની ધારાને પ્રવાહને ખેંચીને પોતાની સાથે વતા રહો છો। આપ ચરાચર પ્રજાને અને પ્રજાપતિઓ પણ ઉત્પન્ન કરનાર મૂળ કારણ છો। હે દેવાધિદેવ, જેમ પાણીમાં ડૂબનારા માટે નાવ જ એક સહારો છે, તેવી રીતે સ્વર્ગમાં કાઢી મુકાયેલા દેવો પણ એકમાત્ર આપણે જ આશ્ચર્ય છે। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ ભગવાનની શક્તિ અને લીલાની સ્તુતિ કરી, ત્યારે જન્મ મૃત્યુ રહિત શ્રી ભગવાન અદિતિ સમક્ષ પ્રગટ થયા। ચાર ભુજાઓ તેમણે શંખદા પદ્મ અને ચક્ર ધારણ કરેલા હતા, કમળ જેવા કોમળ અને વિશાળ નેત્રો હતા, પીતાંબર શોભી રહ્યું હતું, વિસ્તૃત શ્યામબળ શરીર હતું, માકાળ કુંડળોથી તેમના શોભા અધિક ઉલ્લાસ પામતી હતી, તેમના વૃક્ષળ પર શ્રીવસ્વચિન, હાથમાં કંકણ અને ભુજાઓમાં બાજુબંધ, મસ્તક પર મુગટ, કેડમાં કંડારો, ઉંગરીઓ અને રાણોમાં સુંદર નુપુર જાગમંગ રહ્યા હતા। ભગવાનના ગળામાં પોતાના સ્વરૂપભૂત વનમાળા ધારણ કરેલી હતી અને તેમની ચારે બાજુમાં ભમરા ગુંજાવ કરી રહ્યા હતા, તેમના કંઠમાં કૌસ્તુભણી શોભતો હતો। ભગવાન શરીર કાંતિથી પ્રજાપતિ કશ્યપજી સદન અંધકાર નાશ પામ્યો, તે સમય દિશા સ્વચ્છ બની ગઈ, નદીઓ અને સરોવરમાં જળ સ્વચ્છ થઈ ગયું, પ્રજનોના હૃદયમાં આનંદપૂર ઉમટ્યું અને બધી ઋતુઓ એક સાથે પોતપોતાના ગુણો પ્રગટાવવા લાગી। સ્વર્ગ અંતરિક્ષ પૃથ્વી પર તથા દેવો ગયો, બ્રાહ્મણો અને પર્વતો સૌના હૃદયમાં આરસુ આપી ગયું। હે પરીક્ષિત, એ સમય ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, તે સમય ચંદ્ર સ્વર્ણ નક્ષત્રમાં હતો, ભાદરવા શુક્લ પક્ષની બારસ હતી, અભિજીત મુહૂર્તમાં શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું, બધા ગ્રહ નક્ષત્રો ભગવાનના જન્મના મંગલમય સૂચવતા હતા। હે રાજન, જે તિથિએ ભગવાનનો જન્મ થયો હતો તે વિજયા દ્વાદશી કહે છે, તેમના જન્મ સમયે સૂર્ય આકાશમાં મધ્ય ભાગ રહેલો હતો, ભગવાનના અવતાર સમયે શંખ ડોલ નગારા નમ મૃદંગ વગેરે વાગો વાગ્યા, વિભિન્ન વાદ્યોને શરણાઈ ઉદેશ થવા લાગ્યા, અપ્સરાઓ પ્રસન્નચિત્તે નાચવા લાગી, શ્રેષ્ઠ ગાંધવગાન કરવા લાગ્યા અને મુનિઓ દેવો મનુઓ પિતૃઓ અને અગ્નિ સ્તુતિ કરવા લાગ્યા। સીધો વિદારો કિપુરો કિન્નરો ચરણો યક્ષો રાક્ષસો પક્ષીઓ પ્રમુખ નાગો અને દેવસુરો નાચવા લાગ્યા અને વારંવાર કરવા લાગ્યા, તે બધાઓ અદિતિના આશ્રમમાં પુષ્પવૃષ્ટિ કરી દીધી। આ પ્રમાણે પયોવ્રત કરવાથી અદિતિના આંગણે શ્રી ભગવાન શ્રી વામનનો અવતરણ થયો। જય શ્રી કૃષ્ણ।